Hello students, welcome again to the new topic of sampling. This is the video of sampling part 4. Let's start. સૌથી પહેલા આપણે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ એ ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા, તો એના જે પણ ફોર્મ્યુલાઝ છે, 4 ફોર્મ્યુલાઝ, એ આપણે લાસ્ટ 3 વિડીયોઝમાં એના ઉપર આપણે ડિસ્કશન કરી લીધું છે. આમાં ફરીથી બધા ફોર્મ્યુલા લખી દીધા છે, પણ તમને ખાલી એના મેઇન ફોર્મ્યુલા શું છે એ બતાવી દઉં છું, પછી આપણે એના બેસ ઉપરથી ક્વેશ્ચન્સ સોલ્વ કરશું. તો ક્વેશ્ચન ફોર્મ્યુલા નંબર 1, પોપ્યુલેશન મીન કેપિટલ વાય બાર સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ કે કેપિટલ એન આઈ વાય આઈ બાર અપોન કેપિટલ એન. સેકન્ડ ફોર્મ્યુલા ઇઝ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ્સ. જે પણ તમે પોપ્યુલેશનમાંથી સેમ્પલ્સ લીધા હોય ત્યારે એના મીન ફાઇન્ડ કરવા માટેનું કયો ફોર્મ્યુલા હતું, તો સ્મોલ વાય બાર એચ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ કે કેપિટલ એન આઈ સ્મોલ વાય આઈ બાર અપોન કેપિટલ એન. થર્ડ વન ઇઝ વેરિયન્સ ઓફ ધ મીન ઓફ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ્સ. હવે જે રેન્ડમ સેમ્પલ્સ છે એનું વેરિયન્સ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા, કેપિટલ વી વાય બાર એસ ટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કેપિટલ એન સ્ક્વેર બ્રેકેટમાં કેપિટલ એન 1 બ્રેકેટ કેપિટલ એન 1 માઇનસ સ્મોલ એન 1 એસ 1 સ્ક્વેર અપોન સ્મોલ એન 1 પ્લસ કેપિટલ એન 2 બ્રેકેટમાં કેપિટલ એન 2 માઇનસ સ્મોલ એન 2 ઇન્ટુ એસ 2 સ્ક્વેર અપોન સ્મોલ એન 2 એન્ડ ઓન. આપણે પોપ્યુલેશનને જેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યું હોય એટલા પાર્ટમાં આપણે એમાં એટલા પાર્ટ લેવાના. 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું હોય તો 2 સુધી જવાનું, 3 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું હોય તો 3 સુધી જવાનું. ફોર્થ વન, કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન 1 પ્લસ એન 2 પ્લસ એન 3 એન્ડ ઓન એન કે. ઇફ ધ પોપ્યુલેશન ઇઝ ડિવાઈડેડ ઇન ટુ 2 સ્ટ્રેટા, પોપ્યુલેશનને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યું હોય ત્યારે શું કરવાનું કે જે એન છે એને ક્યાં સુધી લખવાનું, 2 સુધી લખવાનું. તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન 1 પ્લસ એન 2. તો આ બધા સેમ જ ફોર્મ્યુલા છે, ચારે ચાર એ જ ફોર્મ્યુલાનો આપણે આ વિડીયોમાં પણ યુઝ કરશું. ક્વેશ્ચન નંબર 1, આ જે મેથડ આ વિડીયોમાં હું તમને બતાવું છું સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ, અને આમાં આવી રીતે ટેબલ વાળા ક્વેશ્ચન્સ હશે. એમાં જ્યાં જ્યાં ડેશ છે આપણે એ બધાની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે આ ચારે ચાર ફોર્મ્યુલાનું યુઝ કરીને, બરાબર. તો ક્વેશ્ચન કેવી રીતે લખીને આવશે, ક્વેશ્ચન નંબર 1, ફાઇન્ડ ધ મિસિંગ ઇન્ફોર્મેશન. આમાં જે જ્યાં જ્યાં બ્લેન્ક છે એની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે. તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 1400, અહીંયા નીચે જો વેલ્યુઝ બધી આપી છે, કેપિટલ વાય બાર 56.57 અને વી વાય બાર એસ ટી ઇઝ ઇક્વલ ટુ 2.02. હવે જે બ્રેકેટમાં વેલ્યુઝ છે, હવે પહેલાં એને શું કરવાનું, એમને જો લેંગ્વેજમાં લખીને આપ્યું છે નંબર મીન વેરિયન્સ સેમ્પલ સાઇઝ, એને શું કરવાનું, સૌથી પહેલાં તમારે સિમ્બલ્સમાં ચેન્જ કરી દેવાનું. સિમ્બલ્સમાં ચેન્જ કરશો પછી જ ખ્યાલ આવશે કે તમારે શું ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો આ ટેબલ છે, જો ગ્રુપ 2 ગ્રુપમાં ભાગ પાડ્યા છે, મીન્સ પોપ્યુલેશનના કેટલા પાર્ટ કર્યા, 2 પાર્ટ કર્યા છે, પાર્ટ 1 પાર્ટ 2. પાર્ટ 1 માં ખાલી વેરિયન્સ અને સેમ્પલ સાઇઝ આપેલું છે, પાર્ટ 2 માં એના નંબર્સ કેટલા છે, મીન કેટલું છે અને સેમ્પલ સાઇઝ કેટલું છે, આ 3 વસ્તુ ગિવેન છે. હવે આપણે સોલ્યુશન ઉપર જઈએ, કેવી રીતે સોલ્વ કરવાનું તમારે ક્વેશ્ચનને. સૌથી પહેલા જે ગિવેન છે ક્વેશ્ચનમાં તમને જે પણ આપેલું હોય એને સિમ્બલ્સમાં તમારે કન્વર્ટ કરવાનું. તો હવે સૌથી પહેલા આપણે નંબર્સ મીન્સ જે પોપ્યુલેશન છે એને તમે જેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યું તો એની સંખ્યા શું છે, એના નંબર્સ કેટલા છે, એના યુનિટ્સ કેટલા છે. તો ગ્રુપ 1 મીન્સ એન 1, કેપિટલ એન 1 આનું સિમ્બલ હોય છે પોપ્યુલેશનનું, તો એના તો સંખ્યા આપેલી નથી. અને એન 2 કેટલું છે અહીંયા, 800. તો તમારે શું કરવાનું, કેપિટલ એન 2 ઇઝ ઇક્વલ ટુ 800. પછી મીન, મીન એટલે કેમ કે આમાં બીજું કંઈ લખેલું નથી તો આપણે પોપ્યુલેશન મીન ગણવાનું,
बराबर आया जो कैपिटल वाई बार तमने गिवेन छे कैपिटल वाई बार गिवेन हो त्यारे आपणे पॉपुलेशन मीन काउंट करवानुं अने स्मॉल वाई बार एसटी लखेलू हो त्यारे आपणे सैम्पल मीन करवानुं तो मीन मां फर्स्ट ग्रुप मां नथी आपेलुं सेकंड ग्रुप नो मीन शुं कहेवाशे कैपिटल वाई बार टू एनी वेल्यू केटली गिवेन छे 60 हवे वेरियंस एटले एस स्क्वेर हवे कया ग्रुप नो आपेलू छे वेरियंस फर्स्ट ग्रुप एटले एस वन स्क्वेर तमने केटलू गिवेन छे 200 हवे सैम्पल साइज तमने बे आपेला छे सैम्पल साइज ग्रुप वन ग्रुप टू सैम्पल साइज तमने आपेला छे ग्रुप वन ना सैम्पल साइज एटले स्मोल एन वन नी वेल्यू 60 छे ग्रुप टू एटले स्मोल एन टू नी वेल्यू केटली आपेली छे 80 आपेली छे હવે આ તો જે ટેબલમાં આપેલું હતું એને બધું લખી દીધું છે હવે નીચે જો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 1400 વાય બાર 56.57 વી વાય બાર એસટી 2.02 એ તો તમને નીચે ટેબલના નીચે લખેલું હતું એઝ યુઝ્યુઅલ અહીંયા લખી દેવાનું હવે તમારે ફાઇન્ડ શું કરવાનું એ પણ અહીંયા નીચે લખી દેવાનું તો નંબર્સ એટલે અહીંયા કેપિટલ એન વન ફાઇન્ડ કરવાનું છે મીન એટલે વાય વન બાર તમારે ફાઇન્ડ કરવાનું છે વેરિયન્સ મીન્સ એસ ટુ સ્ક્વેર તમારે ફાઇન્ડ કરવાનું છે આ ત્રણ વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું તો સૌથી પહેલા આ ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગ જેવી રીતે બધા આમાં કરું છું આ ક્વેશ્ચનમાં સેમ ટુ સેમ બધા જ ક્વેશ્ચનમાં એવી રીતે જ સ્ટેપ આપણે ફોલો કરવાનું છે તો વી નો દેર સૌથી પહેલો ફોર્મ્યુલા આપણે આનો યુઝ કરશું બરાબર જે તમને ફોર્મ્યુલા લખાવ્યા એમાં જે લાસ્ટ ફોર્મ્યુલા છે ફોર નંબર કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી એન્ડ સો ઓન એ ફોર્મ્યુલા સૌથી પહેલા યુઝ કરવાનો તો કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એન વન પ્લસ એન ટુ કેમ કે ગ્રુપ ના કેટલા ભાગ પડ્યા છે બે જ ભાગ છે ગ્રુપ વન ગ્રુપ ટુ તો 1400 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન વન પ્લસ 800 એન ટુ ની વેલ્યુ તો આપણી પાસે છે તો એન વન ઇઝ ઇક્વલ ટુ 1400 માઇનસ 800 તો કેપિટલ એન વન ની વેલ્યુ તમને મળી ગઈ 600 બરાબર અગેન વી નો દેટ હવે સેકન્ડ ફોર્મ્યુલા કયો યુઝ કરવાનું પોપ્યુલેશન મીનનો સૌથી પહેલા પોપ્યુલેશનને જેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યા હોય એનું એડિશન વાળું ફોર્મ્યુલા યુઝ કરવાનું સેકન્ડ આવશે પોપ્યુલેશન મીન વાળું ફોર્મ્યુલા યુઝ કરવાનું જ્યાં સેમ્પલ મીન વાળું આવતું હોય ક્વેશ્ચનમાં આપેલું હોય અહીંયા સેમ્પલ મીન અને લાસ્ટમાં થર્ડ નંબરમાં તમારે વેરિયન્સ ઓફ સ્ટ્રેટિફાઈડ મીન એ ફોર્મ્યુલા યુઝ કરવાનું મીન્સ ત્રણ સ્ટેપમાં આપણો ક્વેશ્ચન કમ્પ્લીટ થશે તો હવે પોપ્યુલેશન મીનનો શું ફોર્મ્યુલા હતું બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે એટલે ટુ સુધી જ આપણે ફોર્મ્યુલા લખવાનું તો કેપિટલ વાય બાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન વન વાય વન બાર પ્લસ કેપિટલ એન ટુ વાય ટુ બાર અપોન એન વન પ્લસ એન ટુ જે પણ વેલ્યુઝ તમને ક્વેશ્ચનમાં આપેલી હોય બધે બધી આમાં મૂકી દો તો 56.57 ઇઝ ઇક્વલ ટુ 600 ઇન્ટુ વાય વન બાર પ્લસ 800 ઇન્ટુ 60 અપોન 600 પ્લસ 800 તો 56.57 ઇઝ ઇક્વલ ટુ 600 ઇન્ટુ વાય વન બાર પ્લસ 48,000 અપોન 1400 હવે જો છેદમાં અહીંયા 1400 છે તો એને આપણે 56.57 સાથે અહીંયા આ બાજુ જશે એટલે ગુણાકારમાં જશે મીન્સ મલ્ટીપ્લાયમાં જશે તો 56.57 ઇન્ટુ 1400 ઇઝ ઇક્વલ ટુ અને ઉપરની જે વેલ્યુ છે એ એઝ યુઝ્યુઅલ લખી દેવાની 600 વાય વન બાર પ્લસ 48,000 આ બેનું મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને 79198 ઇઝ ઇક્વલ ટુ 600 વાય વન બાર પ્લસ 48,000 હવે 600 વાય વન બાર ને એમનેમ રાખો આ જે વેલ્યુ છે અને તમારે લેફ્ટ સાઈડમાં લઈ જશો કેમ કે આ પ્લસની વેલ્યુ છે તો આ બાજુ જશે એટલે સેમમાં મળશે તમને માઇનસમાં તો 79198 માઇનસ 14,000 હવે માર્ક બાકી કરશો એટલે વેલ્યુ તમને મળશે 31198 તો y1 બાર ઇઝ ઇક્વલ ટુ 31198 અપોન 600 ઇઝ ઇક્વલ ટુ 51.99 હવે તમને y1 બાર મીન્સ પોપ્યુલેશન મીન ઓફ ફર્સ્ટ પાર્ટ તમને શું મળી ગયું 51.99 આ બે વેલ્યુ મળી ગઈ હવે થર્ડ વેલ્યુ કઈ ફાઇન્ડ કરવાની હતી વેરિયન્સ મીન્સ s2 સ્ક્વેર એની માટે આપણે વેરિયન્સ વાળો ફોર્મ્યુલાનો યુઝ કરશું તો અગેન
सो फॉर्मुला छे कैपिटल वी वाई बार एस टी इज इक्वल टू वन अपॉन एन वन स्क्वायर सॉरी एन स्क्वायर ब्रैकेट माया एन वन ब्रैकेट एन वन माइनस एन वन इंटू एस वन स्क्वायर अपॉन स्मॉल एन वन प्लस कैपिटल एन टू ब्रैकेट माया कैपिटल एन टू माइनस स्मॉल एन टू एस टू स्क्वायर अपॉन स्मॉल एन टू हवे जेटली वेल्यूज आपने खबर छे बधे बधी वेल्यूज मूकी दो અહીંયા 2.02 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1400 નું હોલ સ્ક્વેર બ્રેકેટમાં 600 ઇન્ટુ 600 માઇનસ 60 ઇન્ટુ 200 અપોન 60 પ્લસ 800 ઇન્ટુ 800 માઇનસ 80 ઇન્ટુ એસ ટુ સ્ક્વેર અપોન 80 તો 2.02 ઇઝ ઇક્વલ ટુ હવે 1400 નું તમે શું કર્યું સ્ક્વેર કર્યું એટલે વેલ્યુ મળશે તમને 1960000 4 ટાઈમ્સ 0 છે બ્રેકેટમાં એને આપણે સોલ્વ કરીએ 600 ઇન્ટુ 540 ઇન્ટુ 200 અપોન 60 પ્લસ 800 ઇન્ટુ 720 ઇન્ટુ એસ ટુ સ્ક્વેર અપોન 80 આ બાજુની જે વેલ્યુ છે એ અપોનમાં છે મીન્સ છેદમાં છે તો આ સાઈડમાં જશે લેફ્ટ સાઈડમાં તો મલ્ટીપ્લાયમાં જશે તો 2.02 ઇન્ટુ 1960000 ઇઝ ઇક્વલ ટુ હવે આ બધાનું તમે ઉપરનું મલ્ટીપ્લાય કર્યું એટલે વેલ્યુ મળશે તમને 648000050 લખેલા છે અપોન 60 પ્લસ 800 ઇન્ટુ 720 નો મલ્ટીપ્લાય કરશો એટલે વેલ્યુ મળશે તમને 576000 એસ ટુ સ્ક્વેર અપોન 80 હવે આપણે એને કેલ્ક્યુલેટ કરીએ આ બેનો મલ્ટીપ્લાય એટલે મળશે તમને 395920 ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડ કરશો આની વેલ્યુ આવશે 1080000 પ્લસ 7200 એસ ટુ સ્ક્વેર હવે એસ ટુ સ્ક્વેર વાળું જે વેલ્યુ છે એને આપણે એમનેમ રાખીએ અને આ જે વેલ્યુ છે પ્લસમાં છે લેફ્ટ સાઈડમાં જશે એટલે માઇનસમાં આવી જશે તો 7200 એસ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 395920 માઇનસ 1080000 બાદબાકી કરશો સબટ્રેક્શન કરશો આ બે વેલ્યુનો એટલે વેલ્યુ તમને મળશે 2879200 હવે જે 7200 છે એ એસ ટુ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાયમાં છે એટલે આ સાઈડમાં જશે એટલે ગુણાક ભાગાકારમાં જશે બરાબર તો ડિવાઇડ કરી દો વેલ્યુને 2879200 અપોન 7200 એટલે એસ ટુ સ્ક્વેર ની વેલ્યુ તમને મળી જશે 400 આ તમારો વેરિયન્સ ઓફ સેકન્ડ પોપ્યુલેશન મીન્સ જેટલા પાર્ટમાં તમે પોપ્યુલેશન ડિવાઇડ કર્યું હતું બે પાર્ટ હતા એમાં ફર્સ્ટ પાર્ટનો વેરિયન્સ તમને આપેલું હતું સેકન્ડ પાર્ટનો આપણે ફાઇન્ડ કરવાનું હતું તો હવે જેટલા પણ ક્વેશ્ચન્સ હશે આ ત્રણ સ્ટેપ જે છે પહેલો સ્ટેપ કયો કે એન ઇઝ ઇક્વલ ટુ એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી જેટલા પાર્ટમાં પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું હોય ઈ વાળો ફોર્મ્યુલા સેકન્ડમાં કયો લેવાનો પોપ્યુલેશન મીન વાળો ફોર્મ્યુલા થર્ડમાં વેરિયન્સ વાળો ફોર્મ્યુલા બરાબર તો આ ત્રણ સ્ટેપમાં તમારે આ જે મિસિંગ ઇન્ફોર્મેશન વાળા ક્વેશ્ચન છે ત્રણે ત્રણ સ્ટેપમાં તમારે ક્વેશ્ચન સોલ્વ થઈ જશે આ તો ક્વેશ્ચન સિમ્પલ હતો કે ત્રણે ત્રણમાં એક એક વેલ્યુઝ ફાઇન્ડ કરવાની હતી એટલે બીજું કંઈ આમાં કરવાની જરૂર નહોતી પડી આપણે ફોર્મ્યુલા મૂક્યા પહેલામાં તમને કેપિટલ એન વનની વેલ્યુ મળી ગઈ સેકન્ડમાં તમને વાય બારની વેલ્યુ મળી ગઈ વાય વન બાર બરાબર હવે અને થર્ડમાં તમને શું મળી ગયું એસ ટુ સ્ક્વેર મળી ગયું એક એક ફોર્મ્યુલા મૂક્યો અને એક એક વેલ્યુ મિસિંગ જે હતી મળી ગઈ છે હવે આપણે એવી રીતના ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ સેકન્ડ ક્વેશ્ચનમાં કે એમાં ઇક્વેશન્સ બનશે એને સોલ્વ કરવાનું અને એના ઉપરથી આપણે બધી વેલ્યુઝ ફાઇન્ડ કરશું બરાબર આપણે સ્ટેપ્સ ત્રણ જ હશે એના કરતાં વધારે એક ફોર્મ્યુલાનો યુઝ કરવાનું નથી હવે કેવી રીતે સોલ્વ કરશું એ ટાઈપના ક્વેશ્ચન્સ એ જોઈ લઈએ ક્વેશ્ચન નંબર ટુ ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુઝ હવે એ જે ક્વેશ્ચન્સ હશે એમાં ગ્રુપમાં જો એ બી સી ત્રણ ગ્રુપ પાડશે ત્યારે તે આપણે આ મેથડ લગભગ બધામાં યુઝ કર આ ટાઈપના ક્વેશ્ચન્સમાં આ મેથડ યુઝ કરવાની આવશે જ્યાં ત્રણ ગ્રુપ હોય અને એક્ઝામમાં તમારે જનરલી થ્રી ગ્રુપ્સવાળા ક્વેશ્ચન જ પૂછાય છે એટલે આ ક્વેશ્ચન ધ્યાનથી બધાએ સમજજો કેવી રીતે હું ક્વેશ્ચન સોલ્વ કરું છું આમાં એ જ હશે ફાઇન્ડ ધ મિસિંગ ઇન્ફોર્મેશન
બે ગ્રુપની જગ્યાએ એમને શું કર્યું, પોપ્યુલેશનને ત્રણ ગ્રુપમાં બ્રેક કર્યું છે, એ બી સી. નંબર્સ આપ્યા છે, જો એકનું જ નંબર આપ્યું છે એન વનનું, બાકી બે નથી આપ્યા. મીન બધાના આપી દીધા છે, વેરિયન્સ ખાલી બે ના આપ્યા છે, એકનું નથી આપ્યું. અને સેમ્પલ સાઇઝ બધે બધાના આપી દીધા છે. અને કેપિટલ એને અહીંયા આપ્યું છે, વાયબર એસટી આપેલું છે, જો અહીંયા સ્મોલ વાયબર આપેલું છે, બરાબર. તો હવે અહીંયા આપણે સેમ્પલ સાઇઝ વાળું ફોર્મ્યુલા જે છે, મીન વાળું, સેમ્પલ મીન, એનો અહીંયા યુઝ કરશું આ ક્વેશ્ચનમાં. અને વી વાયબર એસટી તમને ગિવન છે, આટલી વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી છે. સોલ્યુશનમાં શું કરવાનું, સૌથી પહેલા ગિવન શું છે, પછી તમારે ફાઇન્ડ શું કરવાનું છે એ લખી લેવાનું. તો એન વન નંબર્સમાં તમને એક જ આપેલું છે, કેપિટલ એન વન, તો 60 ગિવન છે એ લખી દો. એન ટુ એન થ્રી આપણે ફાઇન્ડ કરવાનું છે, તો ફાઇન્ડમાં નીચે એ લખી દેવાનું. મીનમાં એટલે કેમ કે અહીંયા જો સ્મોલ વાયબર એસટી છે એટલે અહીંયા મીનમાં શું કરવાનું, વાય વન બાર 8 છે, સ્મોલ વાય વન બાર લખવાનું. અહીંયા વાય ટુ બાર 6 છે, વાય થ્રી બાર 9. હવે વેરિયન્સ એસ વન સ્ક્વેર 12 આપેલું છે, એસ ટુ સ્ક્વેર 10, અને એસ થ્રી સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ વાળા કોલમમાં લખી દેવાનું. પછી સેમ્પલ સાઇઝ ત્રણે ત્રણ આપેલા છે, એન વન 10, એન ટુ 6, એન થ્રી 3, અને બાકી જે તમને નીચે ગિવેન છે એ લખી દો. એન ઇઝ ઇક્વલ ટુ 100, સ્મોલ વાય વન સ્મોલ વાય બાર એસ ટી 7.5, વી વાય બાર એસ ટી 0.4905, આટલી વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપેલી છે. હવે વી નો દેટ સૌથી પહેલો સ્ટેપ કયો કીધો હતો, કે એન વાળું ફોર્મ્યુલા મૂકવાનું હતું. એન ઇઝ ઇક્વલ ટુ એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી, કે પોપ્યુલેશનને આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. તો કેપિટલ એનની વેલ્યુ તમને 100 ગીવેન છે, એન વન તમને 60 આપેલું છે, એન ટુ એન થ્રી આપણે પહેલા ફાઇન્ડ કરવાનું છે, એ નથી આપણને ખબર. તો એન ટુ પ્લસ એન થ્રી ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 100 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 40. તો એન ટુ પ્લસ એન થ્રી ઇઝ ઇક્વલ ટુ 40. અને શું કરવાનું, નામ દેવાનું ઇક્વેશન નંબર 1. હવે સેકન્ડ ફોર્મ્યુલા કયો આવશે, જે સેમ્પલ મીન આપેલું છે એનું ફોર્મ્યુલા યુઝ કરવાનું. અગેન વી નો દેટ સ્મોલ વાય બાર એસ ટી ઇઝ ઇક્વલ ટુ એન વન સ્મોલ વાય વન બાર પ્લસ એન ટુ સ્મોલ વાય ટુ બાર પ્લસ એન થ્રી સ્મોલ વાય થ્રી બાર અપોન કેપિટલ એન વન પ્લસ કેપિટલ એન ટુ પ્લસ કેપિટલ એન થ્રી. તો અહીંયા જે વેલ્યુઝ તમને ખબર હોય એ વેલ્યુઝ બધી મૂકી દો. 7.5 ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 8 પ્લસ એન ટુ ઇન્ટુ 6 પ્લસ એન થ્રી ઇન્ટુ 9 અપોન 100. હવે એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી મીન્સ એનું મિનિંગ શું થયું, કે આ ટોટલ પોપ્યુલેશનની સંખ્યા અહીંયા લખવાની છે. એન ટુ એન થ્રી તો આપણને ખબર નથી, પણ ડાયરેક્ટ તમે આ ત્રણે ત્રણનું જ એડિશન કરશો એટલે ટોટલ પોપ્યુલેશન મીન્સ કેપિટલ એન તમને મળશે. એટલે હું અહીંયા ડાયરેક્ટ 100 મૂકી દીધું છે, બરાબર. 7.5 ઇન્ટુ 100, આ જો છેદમાં જે વેલ્યુ હતી આ સાઈડમાં મલ્ટીપ્લાયમાં ગઈ. બધાનું હવે જેટલું સોલ્વ થતું હોય એટલું સોલ્વ કરી નાખો. 480 પ્લસ 6 એન ટુ પ્લસ 9 એન થ્રી. હવે ઇક્વેશનને સોલ્વ કરીએ, જે 6 એન ટુ પ્લસ 9 એન થ્રી પ્લસ 480 ઇઝ ઇક્વલ ટુ 750. 7.5 ઇન્ટુ 100 કરશો એટલે 750 તમને મળશે. 6 એન ટુ પ્લસ 9 એન થ્રી ઇઝ ઇક્વલ ટુ 750 માઇનસ 480 ઇઝ ઇક્વલ ટુ 270. 6 એન ટુ પ્લસ 9 એન થ્રી ઇઝ ઇક્વલ ટુ 270. હવે જો આ ઇક્વેશન જે છે એને તમે આખી ઇક્વેશનને 3 થી ડિવાઈડ કરશો એટલે આખી આખી ઇક્વેશન 3 થી ડિવાઈડ થાય છે, બરાબર. હવે બે ઇક્વેશન્સ આપણે જ્યારે પણ સોલ્વ કરવાની હોય તો જેટલું સિમ્પલ ઇક્વેશન બનતી હોય એટલું સિમ્પલ પહેલાં એને કન્વર્ટ કરી દેવાનું. જે ડિવાઈડ થતું હોય ગમે નંબરથી તો ડિવાઈડ કરી દેવાનું. આ આખી ઇક્વેશન 3 થી થાય છે ડિવાઈડ એટલે આપણે 3 થી એને ડિવાઈડ કરી દીધું. તો 2n2 પ્લસ 3n3 ઇઝ ઇક્વલ ટુ 90. હવે આને શું નામ દેવાનું, ઇક્વેશન નંબર 1. હવે ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2 એ બેને સોલ્વ કરશું અને n2 અને n3ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું. હવે જે પહેલી ઇક્વેશન હતી એન ટુ પ્લસ એન થ્રી છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 40 આપેલું છે તમને. તો એન ટુ ના કોફિશિયન્ટમાં પહેલી ઇક્વેશનના 1 છે એટલે આમાં આપણે શું કરશું, 2 નો મલ્ટીપ્લાય કરી દેશું. તો
तो मल्टीप्लाय बाय टू इन इक्वेशन वन वी गेट 2n2 प्लस 2n3 इज इक्वल टू 80। अवे जो अने आने नव नाम पहला आपी दो इक्वेशन नंबर 3। अवे इक्वेशन 2 एंड 3 जो तो जे आनु n2 नो कोफिशिएंट छे 2 एंड अहीं आते 2 सेम आवी गया छे। अवे आपणे क्वेश्चन मींस आ जे इक्वेशन छे बे ने सॉल्व करी शकी फ्रॉम इक्वेशन 2 एंड 3। अवे जे नवी इक्वेशंस आपणे फाइंड करी छे 2 एंड 3 तो इक्वेशन 2 माथी इक्वेशन 3 ने आपणे माइनस करी दे बादबाकी करी दे तो शुं मळशे तो 2n2 प्लस 3n3 इज इक्वल टू 90 अने नीचे बीजी इक्वेशन लखी दो 2n2 प्लस 2n3 इज इक्वल टू 80। अवे ध्यान राखवानुं कि तमे कई इक्वेशन माथी कई इक्वेशन माइनस करो छो तो मैं इक्वेशन 2 माथी इक्वेशन 3 बाद करी छे એટલે ઇક્વેશન 2 ઉપર લખી અને ઇક્વેશન 3 નીચે લખી તમે 3 માંથી 2 બાદ કરતા હોય તો 3 ને ઉપર લખવાનું 2 ને નીચે લખવાનું એ ધ્યાન રાખવાનું લખવામાં હવે જ્યાં જ્યાં સાઇન ચેન્જ થતા સાઇન ચેન્જ કરી દો તો બધે પ્લસ જ છે તો બધે શું કરી દેવાનું માઇનસ હવે જો આ વેલ્યુ કેન્સલ થઈ ગઈ 3n3 માઇનસ 2n2 ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 80 તો n3 ની વેલ્યુ શું મળી ગઈ તમને 10 હવે એક વેલ્યુ મળી હવે આ જે વેલ્યુ છે તમારે શું સેમાં મૂકી દેવાની ઇક્વેશન નંબર 1 માં મૂકી દો પુટ ધ વેલ્યુ ઓફ n3 ઇન ઇક્વેશન 1 વી ગેટ n2 પ્લસ n3 ઇઝ ઇક્વલ ટુ 40 તો n2 પ્લસ 10 n3 ની વેલ્યુ આપણને મળી ગઈ છે ઇઝ ઇક્વલ ટુ 40 તો n2 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 30 તો n2 ની ફાઇનલ વેલ્યુ આવી ગઈ 30 હવે જો બે વેલ્યુ તો આપણને ડાયરેક્ટ મળી ગઈ n2 ની વેલ્યુ 30 n3 ની વેલ્યુ 10 હવે શું ફાઇન્ડ કરવાનું બાકી રહ્યું છે વેરિયન્સ વેરિયન્સ માટે લાસ્ટ ફોર્મ્યુલા જે હતું સ્ટ્રેટિફાઈડ મીન્સ નું વેરિયન્સ નું એ આપણે મૂકી દઈ અગેન વી નો ધેટ આ ફોર્મ્યુલા થી આપણને શું મળી જશે વેરિયન્સ મળી જશે બરાબર લખી દો આખો ફોર્મ્યુલા વી વાય બાર એસ ટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન n સ્ક્વેર એન્ડ 1 into capital N1 minus small N1 into S1 square upon small N1 plus capital N2 into capital N2 minus small N2 into S2 square upon small N2 plus capital N3 into capital N3 minus small N3 into S3 square upon small N3 હવે આપણી પાસે જેટલી પણ વેલ્યુઝ હોય બધી બધે મૂકી દો तो 0.4905 इज इक्वल टू 1/100 स्क्वायर અને બ્રેકેટમાં 60 ઇન્ટુ 60 માઇનસ 10 ઇન્ટુ 12/10 પ્લસ 30 ઇન્ટુ 30 માઇનસ 6 ઇન્ટુ 10/6 પ્લસ 10 ઇન્ટુ 10 માઇનસ 3 ઇન્ટુ S3 square/3 હવે સિમ્પ્લિફાઈ કરીએ તો 0.4905 ઇઝ ઇક્વલ ટુ 1/4 × 0 ब्रैकेट में 60 इंटू 50 इंटू 12/10 प्लस 30 इंटू 24 इंटू 10/6 प्लस 10 इंटू 7 इंटू S3 square/3 अबे आज ये वैल्यू होती डिवाइड में इन्हें आपने आ साइड में लेफ्ट साइड में मल्टीप्लाई में मूक ली दे सु तो 0.4905 इंटू 10,000 इज इक्वल टू 36,000/10 प्लस 7200/6 प्लस 70/3 इंटू S3 square હવે આનું મલ્ટીપ્લાય કર્યું એટલે વેલ્યુ મળશે તમને 4905 ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડ કર્યું એટલે વેલ્યુ મળી 3600 અહીંયા ડિવાઇડ કર્યું વેલ્યુ મળી એટલે 3600 પ્લસ 1200 પ્લસ અહીંયા ડિવાઇડ કર્યું એટલે વેલ્યુ મળશે તમને 23.33 S3 square હવે 4905 ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો કરો એડિશન કરો એટલે 4800 પ્લસ 23.33 S3 square હવે S3 square વાળું જે ટર્મ છે એને એમ નમ રાખો 23.33 S3 square ઇઝ ઇક્વલ ટુ 4905 માઇનસ આ જો 4800 જે છે એ પ્લસમાં છે આ સાઈડમાં જશે એટલે માઇનસમાં થશે તો 4905 માઇનસ 4800 ઇઝ ઇક્વલ ટુ 105 હવે S3 square સાથે જે વેલ્યુ છે મલ્ટીપ્લાયમાં એ આ સાઈડ જશે ડિવાઇડમાં એટલે આ બાજુ સેમાં આવશે ડિવાઇડમાં આવી જશે ભાગાકારમાં
तो 105 अपॉन 23.33 तो वेल्यू तमने मळी जशे 4.5। तो एस थ्री स्क्वेर नी फाइनल वेल्यू तमने शुं मळी गई छे 4.5। आपणे क्वेश्चन में ईज फाइंड करवानुं हतुं एन टू एन थ्री एंड एस थ्री स्क्वेर, तो त्रणे त्रण वेल्यू तमने मळी गई छे। આજે એક્ઝામ્પલ નંબર 2 તમને બતાવ્યું છે, લગભગ બધા ક્વેશ્ચન તમારે આવી રીતે ક્વેશ્ચન નંબર 2 ના જેમાં સોલ્વ કરવાના રહેશે। આ ક્વેશ્ચનમાં ખાસ તમારે કેલ્ક્યુલેશનમાં ધ્યાન દેવાનું રહેશે, ફોર્મ્યુલા તો ત્રણે ત્રણ ફિક્સ જ છે પણ આ ઝીરો કેટલા બધા આમાં આવે છે એટલે આમાં તમારે કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થવી જોઈએ, એ એક ધ્યાન રાખજો। હવે એક્સરસાઇઝમાં ત્રણ જ ક્વેશ્ચન્સ મેં તમને આપ્યા છે, જે ક્વેશ્ચન નંબર 2 છે એના જેમાં બધા સોલ્વ કરવાના છે। જો ક્વેશ્ચન નંબર 1 ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે એન્ડ વીવાય બાર એસ ટી, અહીંયા પોપ્યુલેશન મીન્સ કેપિટલ વાય બાર તમને 14 આપેલું છે, કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 100 બરાબર, યુનિટ્સ એટલે આમાં જો સ્ટ્રેટા એટલે ત્રણ પાર્ટમાં પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે, પેલા પાર્ટના નંબર કેપિટલ એન 140 આપી દીધું છે, એન 2 એન 3 તમારે ફાઇન્ડ કરવાનું છે, સેમ્પલ યુનિટ્સ મીન્સ સ્મોલ એન 1 સ્મોલ એન 2 સ્મોલ એન 3 864 તમને ગિવન છે, મીન કેમ કે અહીંયા પોપ્યુલેશન મીન છે એટલે પોપ્યુલેશન મીનમાં કેપિટલ વાય 1 બાર, કેપિટલ વાય 2 બાર, કેપિટલ વાય 3 બાર, 10 20 12 તમને આપેલું છે, સ્ટ્રેટમ વેરિયન્સ એટલે એસ 1 સ્ક્વેર એસ 2 સ્ક્વેર એસ 3 સ્ક્વેર 25 30 એન્ડ 8, આ બધી જ વેલ્યુ તમને આપી દીધી છે, એન 2 એન્ડ એન 3 ફાઇન્ડ કરવાનું છે, પછી વી વાય બાર એસ ટી ફાઇન્ડ કરવાનું છે બરાબર। એટલે આ ક્વેશ્ચન થોડુંક સિમ્પલ પડશે કેમ કે વેરિયન્સ ને બધું તમને ક્વેશ્ચનમાં આપેલું છે, એન 2 એન 3 ખાલી ફાઇન્ડ કરવાનું છે। ક્વેશ્ચન નંબર 2 ફાઇન્ડ ધ મિસિંગ વેલ્યુઝ, અહીંયા જો ગ્રુપ 1 ગ્રુપ 2 ગ્રુપ 3 લગભગ હવે જેટલા ક્વેશ્ચન્સ હશે કેમ કે આ સૌથી વધારે તમારે પૂછાય છે, તો પોપ્યુલેશનને એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરે એવા જ ક્વેશ્ચન્સ તમને આપે છે। નંબર્સ મીન સ્ટેન્ડર્ડ ડેવિએશન, આ ક્વેશ્ચન્સ આપણે કઈ રીતે આ સેકન્ડ નંબર ક્વેશ્ચન સોલ્વ કરશું, નંબર એટલે પોપ્યુલેશનને થ્રી પાર્ટમાં ડિવાઈડ કર્યો એટલે કેપિટલ એન 1 તમારે ફાઇન્ડ કરવાનું છે, કેપિટલ એન 2 કેપિટલ એન 3 તમને ગિવન છે 40 એન્ડ 80, મીન એટલે અહીંયા જો કેપિટલ વાય બાર આપેલું છે તો મીન એટલે કયો લેશું આપણે, પોપ્યુલેશન વાળું કેપિટલ વાય 1 બાર 110, કેપિટલ વાય 2 બાર ફાઇન્ડ કરવાનું, કેપિટલ વાય 3 બાર 112। સ્ટેન્ડર્ડ ડેવિએશન આ એક વર્ડ યુઝ કર્યું છે, હવે સ્ટેન્ડર્ડ ડેવિએશનમાં ને આપણે શેમાં કન્વર્ટ કરશું, વેરિયન્સને, કેમ કે આપણને ક્વેશ્ચનમાં વેરિયન્સની જરૂર છે, જ્યારે આપણે ફોર્મ્યુલા મૂકીએ છીએ તો અહીંયા એસ 1 સ્ક્વેર એસ 2 સ્ક્વેર એસ 3 સ્ક્વેર લખી છે, તો સ્ટેન્ડર્ડ ડેવિએશનની જે પણ વેલ્યુઝ છે તમે એનું વર્ગ મીન્સ સ્ક્વેર કરી દેશો એટલે તમને વેરિયન્સ મળી જશે। તો સ્ટેન્ડર્ડ ડેવિએશન એસ 1 એસ 2 તમને આપેલું છે, એસ 3 ફાઇન્ડ કરવાનું છે, જો એસ 3 ફાઇન્ડ કરવાનું છે બરાબર। હવે ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું, એસ 1 સ્ક્વેર જોઈએ છે ક્વેશ્ચનમાં, તો એનું વર્ગ કરશો સ્ક્વેર કરશો એટલે સિક્સ સ્ક્વેર એટલે 36, એસ 1 સ્ક્વેરની જગ્યાએ શું મૂકવાનું 36 મૂકવાનું, એસ 2 સ્ક્વેરની જગ્યાએ 25 મૂકવાનું, એસ 3 આપણે ફાઇન્ડ કરવાનું, કેપિટલ એન 150 તમને ગિવેન છે, વાય બાર 120 ગિવેન છે અને વી વાય બાર એસ ટી 15 આપેલું છે। હવે સેમ્પલ સાઇઝ 10% લખેલું છે, મીન્સ સ્મોલ એનની વેલ્યુ 10%, એ કેવી રીતે આપણે ફાઇન્ડ કરશું, તો જે તમે નંબર્સ ફાઇન્ડ કર્યા કેપિટલ એન 1 કેપિટલ એન 2 કેપિટલ એન 3, કેપિટલ એન 1 નું 10% લેશો એટલે તમને સ્મોલ એન 1 ની વેલ્યુ મળશે, કેપિટલ એન 2 નો 10% એટલે 40 નો 10% એટલે 4 આવશે બરાબર, અને એન 3 નો 10% એટલે 8 મળશે, એન 2 ની વેલ્યુ 4 એન 3 ની વેલ્યુ 8, હવે જે એન 1 મીન્સ અહીંયા જો ફાઇન્ડ કર્યું એટલે 30 આવશે તમે સોલ્વ કરશો ત્યારે, તો એન 1 ની વેલ્યુ 3, તો એને એવી રીતે સોલ્વ કરવાનું છે તમારે।
જે પણ નંબર્સ આવે n1 n2 n3 જે તમને નંબર્સ મળે એની વેલ્યુ તમને જે પણ મળે એનો 10% 10% લેશો એટલે સ્મોલ n1 સ્મોલ n2 સ્મોલ n3 ની વેલ્યુ મળી જશે. ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ ધ મિસિંગ ઇન્ફોર્મેશન્સ નંબર n1 ફાઇન્ડ કરવાનું છે, n2 n3 આપેલું છે. મીન અમે પહેલા નીચે ચેક કરી લે કયો મીન છે, પોપ્યુલેશન મીન છે. તો કેપિટલ y1 બાર 6 આપેલું છે, કેપિટલ y3 બાર 7 આપેલું છે, કેપિટલ y2 બાર તમારે ફાઇન્ડ કરવાનું છે. વેરિયન્સ એટલે s1 સ્ક્વેર 9, s2 સ્ક્વેર 10, s3 સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવાનું છે. સેમ્પલ સાઇઝ એટલે સ્મોલ n1 6, સ્મોલ n2 8, સ્મોલ n3 6, કેપિટલ n ની વેલ્યુ 100, કેપિટલ y બાર 5.9, v y બાર st 0.364. આ બધા ક્વેશ્ચન્સ જે છે એ તમારે ક્વેશ્ચન નંબર જે 2 કરાયું છે, સોલ્વ કરાયું છે એક્ઝામ્પલમાં, એના જોઈને તો તમારે આ ત્રણે ત્રણ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના રહેશે. બરાબર, આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે અને આ તમારું સેમ્પલિંગ લો લાસ્ટ વિડીયો લેક્ચર હતું. એના પછી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ચેપ્ટર નંબર 1 જે યુનિટ 1 છે તમારું એ સ્ટાર્ટ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.